પરમ કૃપાળદેવે મુંબઈમાં મેટ્રો સિનેમાની સામે આવેલ ફ્રામજી કાવાસજી હોલમાં શતાવધાન કરેલા, એ તો બધાને ખ્યાલ છે. હવે એ સીન ઉપર અમે રિસર્ચ કરી રહ્યા હતા, તો વિઝ્યુઅલી વી વોન્ટેડ ટુ શો ઓલ ધ ન્યૂઝ ક્લિપિંગ્સ, કારણ કે ત્યારે ઘણા બધા ન્યૂઝપેપર્સમાં એ આર્ટિકલ આવેલા, એ શતાવધાન વિશે વાત આવેલી ઘણી. સો વી વોન્ટેડ ટુ ફાઇન્ડ ઓલ ધોઝ ઓરિજિનલ આર્ટિકલ્સ સો દેટ વી કુડ શો ઓન સ્ક્રીન ટુ ઓલ ઓફ યુ. સો વી વર ટ્રાઇંગ ટુ લુક ફોર ગુડ કનેક્શન ટુ ન્યૂઝ પેપર્સ, ધીઝ મીડિયા હાઉસીસ. ત્યાં વી કેમ અક્રોસ વન મુમુક્ષુ અંકલ. હી સેડ, લુક, આઈ નો સમવન ઇન મુંબઈ સમાચાર. વી સેડ, વાવ, દેટ્સ અમેઝિંગ. હી મેડ અ કોલ, વી ગોટ એક્સેસ. નાવ રિમેમ્બર, આ 125 વર્ષ જૂનું ન્યૂઝ પેપર છે, 125 યર ઓલ્ડ. સો ધ પેપર વોઝ ક્વાઇટ બ્રિટલ, સો વી કુડન્ટ ઇવન ટચ ધ ન્યૂઝ પેપર. હવે એમના આર્કાઇવિસ્ટ એ અમને કીધું કે તમે જે ડેટ આપી છે એમાં તો એક આર્ટિકલ આવેલ છે, પણ એના 2-3 દિવસના ગેપ પર બીજો પણ એક આર્ટિકલ છે આ શ્રીમદ રાજચંદ્રજી ઉપર. સો વુડ યુ લાઇક ટુ હેવ અ કોપી ઓફ ઇટ? વી સેડ યસ, સર્ટનલી. આઈ મીન દેટ વોઝ ક્વાઇટ એક્સાઇટિંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. સો વી ગોટ અ કોપી ઓફ દેટ આર્ટિકલ. હવે એ આર્ટિકલમાં બહુ ડિટેલમાં આપેલું થિયોસોફિકલ સોસાયટીમાં કૃપાળદેવે અવધાન કરેલા. અનફોર્ચ્યુનેટલી વી કુડન્ટ શેર એવરીથિંગ ઇન ધ મૂવી બીકોઝ ઓફ ટાઈમ કન્સ્ટ્રેન્ટ, સમયની મર્યાદાને લીધે. સો આઈ થોટ, યુ નો, મેબી વી શુડ શેર ઇટ રાઇટ નાવ. સો વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇઝ, એ આર્ટિકલ ઘણો લાંબો છે, એ આર્ટિકલમાંથી થોડાક પાર્ટ્સ હું અત્યારે વાંચી રહ્યો છું. મારી પાસે આ એક ડિજિટલ કોપી છે અને એ આર્ટિકલની અમે એક PDF ફાઇલ બનાવેલી છે. તમારે કોઈને પણ ફૂલ આર્ટિકલ જોતું હોય તો પ્લીઝ ડૂ ગીવ યોર ઈમેલ ID ઇન ધી કોમેન્ટ સેક્શન ઓફ ધ વિડીયો, અને અમે તમને, અમારી ટીમ તમને શેર કર્યા કરશે. બટ લેટ મી રીડ આઉટ સચ અમેઝિંગ થિંગ, એ અવધાનમાં થયેલું એ હું વાંચી રહ્યો છું. આ આર્ટિકલ છે 3 ડિસેમ્બર 1886 મુંબઈ સમાચારમાં. ટાઇટલ આપેલું, યાદદાસ્ત શક્તિના એક તરુણ હિન્દુએ કરી બતાવેલા ચમત્કારો. હવે આ થિયોસોફિકલ સોસાયટીમાં થયેલું, તો એમાં એ આવે છે કે સોસાયટીવાળા મકાનમાં ગઈ પરમ દિવસે સાંજે 5 કલાકે હિન્દુ, મુસલમાન, યુરોપિયન, પારસી વગેરે જુદી જુદી જાતિના ગ્રસ્તો રૂબરૂ તેમણે તે કરી બતાવ્યા હતા પરમ કૃપાળદેવે. તો કૃપાળદેવ કેવી રીતે ગયેલા એનું ડિસ્ક્રિપ્શન આપે છે કે કાઠિયાવાડી સાદા પોશાકમાં કવિ રાયચંદ્ર આવી પૂકતા તાળીઓના અવાજથી, એટલે તાળીઓનો ગડગડાટ થવા માંડ્યો બધે, પૂકતા તાળીઓના અવાજથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા. હવે કૃપાળદેવ સ્ટાર્ટ. સો એઝ ઇન્ટ્રોડક્શન, ધીસ ઇઝ વોટ કૃપાળદેવ સેડ, સચ અમેઝિંગ. કૃપાળદેવ કહે છે કે દુનિયામાં માણસ જાત યાદશક્તિ, કાવ્યશક્તિ અને હસ્ત ચમત્કૃતિ માટે વખણાય છે. આ ત્રણમાંની પહેલી બેનું મને સહેજે સહેજ જ્ઞાન છે અને છેલ્લેથી હું બિન વાકેફ છું. છેલ્લું કહ્યું હસ્ત ચમત્કૃતિ. હસ્ત ચમત્કૃતિ એટલે શું? તો કે હસ્ત ચમત્કૃતિ એટલે તીર, બાણ, તલવાર, બંદૂક વગેરે એ હસ્ત ચમત્કૃતિમાં આવે છે, વિચ આર ઓલ લાર્જલી કોઝિસ ઓફ વાયલન્સ. એટલે કૃપાળદેવ કહે છે એનાથી હું વાકેફ નથી, યાદશક્તિ અને કાવ્યશક્તિથી હું વાકેફ છું. અને કૃપાળદેવ કહે છે એમાં કે સ્મરણ શક્તિ વિશે હું પણ કંઈક જાણું છું, તે મારી અલ્પશક્તિ જેટલું તમ ગ્રહસ્થો હજુર કંઈ સંભળાવીશ. સભામાં બધાને કહેવામાં આવ્યું કે જુદી જુદી 8 ભાષાઓનું એક એક જણે એવું વાક્ય બનાવવું કે તેમાં 6 શબ્દો આવે. હવે કઈ 8 ભાષાઓ? તો કે સ્પેનિશ, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, જર્મન, ફ્રેન્ચ, લેટિન, જંદ, સંસ્કૃત અને 8મી બંગાળી ભાષા. પછી એમાં થોડું આર્ટિકલમાં આવે છે, થોડું ડિસ્ક્રિપ્શન. પછી કૃપાળદેવ જણાવે છે કે જુદી જુદી ભાષાનું જ્ઞાન ધરાવનાર એક એક શખ્સે, એટલે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જેને એ નોલેજનું જ્ઞાન હોય, કારણ કે બધી જાતિના લોકો હતા, યુરોપિયન્સ હતા, બધા હતા,
પોતાના છ છ બોલના વાક્યોનો એક એક બોલ અવારનવાર ગમે તેમ તેમને કહી સંભળાવે. વિચ મીન્સ દે નીડ ટુ કમ્પોઝ વન સેન્ટન્સ વિથ સિક્સ વર્ડ્સ એન્ડ દે કુડ ગીવ આઉટ દરેકે વર્ડ ઇન રેન્ડમ ઓર્ડર, કોઈ પણ ઓર્ડરમાં, અલગ અલગ રેન્ડમ ઓર્ડરમાં એ કૃપાળદેવને જણાવે. એટલે કૃપાળદેવ કહે છે, અનુક્રમે તે વાક્યોના શબ્દો કહેવાની કશી અગત્ય નથી. સો યુ ડોન્ટ હેવ ટુ સે ઇન ધ સેમ સિક્વન્સ ઓર્ડર. જુદા જુદા શબ્દો જુદી જુદી ભાષામાં બોલશે, તે હું લક્ષમાં લઈ કાગળ પર લખ્યા મુજબ વાક્યોના અનુક્રમે શબ્દો છેવટે તમને કહી સંભળાવીશ. એ લોકોએ તો કાગળ પર લખેલું, કૃપાળદેવ કહે છે કે હું તમને એ પ્રમાણે કહી સંભળાવીશ. તેમજ વળી અધવચમાં, તેમજ વળી અધવચમાં, વિચ મીન્સ ઇન બિટવીન, હું જુદા જુદા બે રાગની કવિતા રચીશ. એક એક લીટી જોડી મારું લક્ષ તેમાં પણ દોરવીશ. સો સાયમલ્ટેનિયસલી હું એ પણ કરતો રહીશ. અત્રે સભાના એક ગ્રસ તરફથી એવી માગણી થઈ કે એક કવિતામાં રુસ્તમજી નામ તથા બીજામાં આજની સભાનું વર્ણન આવે એવી મતલબ સમાવી. વિચ મીન્સ એવું નથી કે પ્રી ડિસાઇડેડ કોઈ કવિતા લખવાની. સમન ફ્રોમ ધી ઓડિયન્સ સેટ કે એ એકમાં રુસ્તમજી નામ આવે અને બીજીનું, બીજામાં આ સભા વિશેનું થોડુંક આવે. કવિરાજે તે સ્વીકારી જણાવ્યું કે પહેલી કવિતાની લીટી હું એવી બોલીશ કે તેમાં રુસ્તમજી નામ આવી જશે. તે પછી કવિરાજે અવધાન તથા શીઘ્ર કવિતાનું કામ શરૂ કર્યું હતું. હવે એ કરવા માંડ્યા, પછી એમાંથી બધા શબ્દો બોલવા માંડ્યા. એટલે પછી આ આર્ટિકલમાં આપે છે કે અલગ અલગ ભાષાના કયા કયા સેન્ટન્સીસ હતા. એકાદ વાંચું છું. અંગ્રેજીમાં આવેલું હેવ યુ એવર બીન ઇન બોમ્બે. બીજી બધી ભાષાને તો મને બોલતા નથી આવડતું, બટ ડેફિનેટલી આર્ટિકલમાં છે. અચ્છા, વન મોર થિંગ, એક જગ્યાએ લખેલું છે કે આ આઠ ભાષા લીધેલું, તો કોઈએ કીધું કે હજી તમે ફારસી ભાષા પણ એડ કરો. એટલે નવમી કૃપાળદેવે કીધું, ઓકે પ્લીઝ એડ ફારસી ભાષા પણ એડ કરો. હવે કૃપાળદેવે આ નવે નવ લેંગ્વેજમાં આડાવડા બધા વર્ડ્સ બોલેલા, તે આખે આખા સેન્ટન્સ પ્રોપર ઓર્ડરમાં કહી સંભળાવ્યા. એટલે તો તાળીઓનો ગડગડાટ થઈ ગયો. પછી કવિતા કહી સંભળાવી. પેલી હતી ભુજંગી છંદમાં, કે રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને, નથી રાગ કે દ્વેષ કે માન કાહી, વધુ શું વખાણે અહો રાય આહી. અને બીજામાં શાર્દુલ વિક્રીડિતમાં કહ્યું, રુચિ લોક સમસ્તની મન સજી વિદ્યા વિલાસે ગઈ, તેથી સુગ્ન સમાજ આ અવસરે તાદ્રશ ગાજી રહી, થાતા દર્શન આપના જ મુજને આનંદ ભારે થયો, આપે આ મુજ શક્તિને નિરખતા હું સાર્થક થઈ ગયો. હવે કૃપાળદેવે આ કવિતા રચી, લોકોનો તો પાછો તાળીઓનો ગડગડાટ. પછી આવે છે કે કૃપાળદેવ કહે છે કે ઓકે, જો મેં આમાં આ સભા વિશે લખ્યું. એટલે પછી એમાં કૃપાળદેવ જણાવે છે કે તમો સાહેબોએ સૂચવેલા નવ અવધાન તથા જોડેલી કવિતાઓ અનુક્રમે સંભળાવી મારું આજનું કાર્ય તમો ગ્રહસ્થો હજુર પૂરું થયું છે. એટલે તાળીઓનો ગડગડાટ. હવે પ્રશ્ન થયો, આ રુસ્તમજી વર્ડ તો આવ્યું જ નહીં આમાં, આ બેમાં, તો રુસ્તમજી ક્યાંથી? તો કોઈ પૂછ્યું હશે કે આમાં રુસ્તમજી લેવાનું તો કેવી રીતે આવ્યું? તો કૃપાળદેવ કહે છે કે ઉપલી ભુજંગી છંદમાં આજની સભાનું વર્ણન, તેમજ શાર્દુલની પહેલી લીટીમાં પહેલું, સાતમું, નવમું અને બારમામાં હરફોથી માગ્યા મુજબ રુસ્તમજીનું નામ આવે છે. એટલે પહેલો અક્ષર લ્યો, સાતમો અક્ષર લ્યો, નવમો અક્ષર લ્યો અને બારમો અક્ષર લ્યો, આ ચારે લ્યો ફર્સ્ટ સેન્ટન્સમાંથી, તો આમાંથી રુસ્તમજી થઈ આવે. અને આ સાંભળીને તો બધાએ શું તાળીઓનો ગડગડાટ કર્યો. પછી ત્યાંના જે સભાના મેઇન હોસ્ટ હતા,
રુસ્તમજી અર્દેશર એમણે કૃપાળદેવનું ઘણું બહુમાન કર્યું અને એ પછી આ સભા પૂરી થઈ. હવે આ કેવું આપણને આ સાંભળીને એટલો અહોભાવ થાય, કેવો કેવું જ્ઞાન કૃપાળદેવનું. તો આ જરૂર તમારે, આ તો મેં થોડુંક જ વાંચેલું આર્ટિકલમાંથી, ફૂલ આર્ટિકલ છે આપણી પાસે, તો કોઈને પણ આર્ટિકલ જોતું હોય તો જરૂર આપણા યુટ્યુબ ચેનલના વિડીયોની લિંકમાં કોમેન્ટ્સમાં તમે એડ કરજો તમારું ઈમેલ આઈડી અને અમે તમને જરૂર આ આર્ટિકલ શેર કરશું. ડુ સબસ્ક્રાઈબ ટુ અવર યુટ્યુબ ચેનલ એન્ડ હિટ ધ બેલ આઇકન. આવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ પ્રસંગો છે, ઘણું બધું જાણવા મળેલું છે, એ હું તમને આ વિડીયો દ્વારા રોજ કંઈક કંઈક શેર કરતો રહીશ. સો ડુ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ એન્ડ વોચ ધ મૂવી વેન ઇટ ઇઝ રિલીઝિંગ ઓન 15th October રાત્રે 8 વાગે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે. ઓલ 3 લેંગ્વેજીસ, ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ, ઓલ 3 લેંગ્વેજીસ કમિંગ લાઈવ, ધી એન્ટાયર મૂવી. થેન્ક યુ વેરી મચ. જય પ્રભુ. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીનાનાથ દયા.